જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો હવેના સમયમાં એડવર્ટાઇઝિંગ એ સોશિયલ મીડિયા ઉપર જ થાય છે, કેમ કે એક સર્વે મુજબ ઇન્ડિયામાં એક વીકમાં લોકો 28 કલાક સોશિયલ મીડિયા ઉપર પસાર કરે છે, અને જ્યાં જ્યાં ઓડિયન્સ ત્યાં ત્યાં એડવર્ટાઇઝમેન્ટ. સોશિયલ મીડિયા ઉપર પણ આપણે ઓછા પૈસામાં બહુ વધુ લોકો સુધી પહોંચી શકીએ છીએ જો આપણી એડવર્ટાઇઝમેન્ટ વાયરલ થાય તો. તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે એક વાયરલ થાય એવો કન્ટેન્ટ બનાવવો જોઈએ. આની માહિતી એક બુક ફાસ્ટ ચીપ એન્ડ વાયરલ બાય આશિષ ચોપરામાં આપેલી છે. મિત્રો, આશિષ ચોપરાએ એક વિડીયો 2014માં રિલીઝ કર્યો હતો, જે એક વીકમાં 7 મિલિયન વ્યૂઝ અને 3.5 લાખ લોકોએ શેર કર્યો હતો, અને આ વિડીયો ફેસબુકના ટોટલ યુઝર બેઝના 25% લોકો સુધી પહોંચી ગયો હતો, અને આ સેમ વિડીયોને એશિયાઝ મોસ્ટ શેર્ડ બ્રાન્ડેડ વિડીયોનો અવોર્ડ પણ મળ્યો હતો. મિત્રો, જો આપણી બ્રાન્ડનો વિડીયો પણ આટલો વાયરલ થાય તો વિચારો કે આપણી બ્રાન્ડ વેલ્યુ કેટલી વધી જાય. આ બુકમાં અમીશે પોતાના અનુભવથી એક વાયરલ વિડીયો કેવી રીતે બનાવી શકાય એની બ્લુપ્રિન્ટ આપેલી છે, ચાલો જોઈએ. એના પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા બિઝનેસ અને મેનેજમેન્ટ રિલેટેડ વિડીયો જોવા માટે, અને બીજા લોકોને પણ શેર કરો જેથી બધા લોકો આનો ફાયદો લઈ શકે. મિત્રો, સોશિયલ મીડિયા એ આપણી પોસ્ટની રીચ ડિસાઈડ કરે છે. ચાલો જોઈએ એક ઉદાહરણ સાથે. આપણે એક ડાયરાનો પ્રોગ્રામ રાખીએ છીએ, તો એમાં સ્પીકર એ એક સોશિયલ મીડિયા છે અને સામે બહુ બધી ઓડિયન્સ બેઠેલી છે. જો આપણે સોશિયલ મીડિયાને બહુ વધુ પૈસા આપીએ તો એ સ્પીકરનું વોલ્યુમ ફૂલ રાખે છે, એટલે છેલ્લા માણસ સુધી પણ આપણો અવાજ સંભળાય છે, અને જો આપણે પૈસા ઓછા આપીએ તો એ ખાલી પહેલી લાઇનમાં બેઠેલા લોકો સુધી જ સંભળાય એટલું વોલ્યુમ રાખશે. આમ સોશિયલ મીડિયાનો અલ્ગોરિધમ પૈસા વગર આપણી પોસ્ટને વધુ લોકો સુધી પહોંચાડી નહીં શકે, પરંતુ આનો એક શોર્ટકટ પણ છે. જો આપણો ડાયરો એટલો સારો હોય કે ભલે એ પહેલી લાઇન વાળાને જ સંભળાય, પરંતુ એના પાછળ વાળાને સંભળાવે અને આમ કરતા કરતા છેલ્લા માણસ સુધી પહોંચી જાય. આને કહેવાય છે યુઝર શેરિંગ. જ્યારે ઓડિયન્સ આપણો કન્ટેન્ટ શેર કરે છે, ત્યારે આપણે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમને તોડીને વગર પૈસે પણ બહુ સારા વ્યૂ મેળવી શકીએ છીએ. પણ આના માટેની પહેલી શરત એ છે કે આપણો કન્ટેન્ટ પહેલી લાઇનમાં બેસેલા લોકોને એટલો ગમે કે એ તરત જ એના પાછળવાળા જોડે શેર કરે. તો ચાલો જોઈએ કે એક શેરવર્ધી કન્ટેન્ટ કેવી રીતે બનાવે. પહેલું સ્ટેપ છે ડિફાઇનિંગ બ્રાન્ડ DNA. મિત્રો, આજના સમયમાં કન્ટેન્ટ એ કિંગ છે. એક સારો વિડીયો કે પોસ્ટ આપણી બ્રાન્ડના સેલ્સને આસમાન ઉપર પહોંચાડી દે છે, અને એક ખોટી પોસ્ટ કે વિડીયો મોટી મોટી બ્રાન્ડના સેલ્સ પણ અફેક્ટ કરે છે. એટલે આપણે કોઈ પણ કન્ટેન્ટને એક ચોક્કસ લેન્સથી જોવો જોઈએ, ગમે તેવો કન્ટેન્ટ શેર ન કરી શકાય. એના માટે લેખક કહે છે કે પહેલા આપણે આપણી બ્રાન્ડના DNA ઓળખવાની જરૂર હોય છે. બ્રાન્ડ DNA એટલે આપણે બિઝનેસમાં શું કામ છીએ, એવી કઈ પ્રોબ્લેમને સોલ્વ કરી રહ્યા છીએ. જેમ કે એપલ એ ખાલી ઇલેક્ટ્રોનિક્સ વેચવા માટે બિઝનેસમાં નથી, પરંતુ કંઈક અલગ કંઈક નવું વિચારવા માટે નવું બનાવવા માટે એ બિઝનેસમાં છે. નાઇકી એ ખાલી શૂઝની કંપની નથી, એ આપણી અંદર રહેલા એથ્લેટિક્સ એટલે કે સ્પોર્ટ્સ પર્સનને સેલિબ્રેટ કરે છે. લાઈફ બોય એ ખાલી સાબુની બ્રાન્ડ નથી, પરંતુ એ ક્લીનલીનેસ અને હાઇજીનની બ્રાન્ડ છે. આમ આપણે આપણા બિઝનેસનું DNA શોધવું જોઈએ, અને પછી હરેક કમ્યુનિકેશન એ DNAની આજુબાજુ હોવું જોઈએ. કોઈ પણ બ્રાન્ડ એ કસ્ટમરને 2 સર્કલમાં ડિવાઈડ કરે છે. ઇનર સર્કલ એ હોય છે કે આપણે કસ્ટમરની પર્ટિક્યુલર પ્રોબ્લેમને સોલ્વ કરીએ છીએ. જેમ કે કોઈ ટિકિટ બુકિંગ એપ્સ એ ખાલી ટિકિટ બુક કરવામાં હેલ્પ કરે છે, તો એ થઈ ગયું એનું ઇનર સર્કલ. હવે જે પર્સન ટ્રાવેલ કરતો હોય એ ખાલી ટિકિટ બુક નહીં કરે, એની જોડે બહુ બધી બીજી પ્રોબ્લેમ પણ હશે. જેમ કે બેસ્ટ હોટેલ કઈ મળશે, ક્યાં ક્યાં પ્લેસ જોવા જોઈએ, ક્યાં કેવું ફૂડ મળશે, કયું ફૂડ સારું છે, બેગ પેકિંગ કઈ કઈ વસ્તુ સાથે રાખવી પડશે, આવી બધી મૂંઝવણ પણ હશે. તો આ જે મૂંઝવણ આ પ્રોબ્લેમ્સ એની આઉટર સર્કલ થઈ ગયું. અને જો કોઈ ટિકિટ બુકિંગ એપ એવો કન્ટેન્ટ બનાવે જે આ બધી મૂંઝવણને થોડી દૂર કરે કે હળવી કરે, તો એક લોયલ કસ્ટમર બેઝ બનાવી શકે છે. આમ આપણે આપણી બ્રાન્ડની સાથે બીજી કઈ કઈ પ્રોબ્લેમને ટચ કરી શકાય છે આઈડેન્ટિફાય કરવું જોઈએ. ચાલો જોઈએ કે કેવી રીતે લાઈફ બોય એ સાબુથી ઉપર ઉઠીને ચોખ્ખાઈને મહત્વ આપે છે. Diarrhea still kills 1.1 million children annually in developing countries. Lifebuoy believes this can be averted. The Maha Kumbh Mela India 2013, the largest religious festival on the planet. Over 100 million people come here to pray together, live together, and eat together.
Lifebuoy Soap saw this as the perfect opportunity to convey an important message. Always wash your hands with soap before you eat. Our medium, the roti or Indian bread, served with almost every Indian meal. And the only way to eat it is with your hands. We created a heat stamp capable of leaving a simple message on a roti. Did you wash your hands with Lifebuoy? And over 30 days, a team of 100 people stood in 100 kitchens, stamping over 2.5 million fresh rotis, helping us to reach out to over 5 million visitors at the Mahakumbh Mela. So, will people remember to wash their hands before their next meal? Let's pray they do. તો મિત્રો, આપણે જોયું કે કેટલી સરસ રીતે Lifebuoy એ લોકોને ચોખ્ખાઈ માટે જાગૃત કરે છે. આવી રીતે કન્ટેન્ટ ક્યારે પ્રોડક્ટ રિલેટેડ નહીં, પરંતુ પ્રોડક્ટ ને યુઝ કરનારા લોકો માટે હોવો જોઈએ. પ્રોડક્ટ વિશે એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર નથી, પરંતુ પ્રોડક્ટ શું કામ માર્કેટમાં છે એની એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર છે. અને આના માટે લેખકે એક ફ્રેમવર્ક આપેલું છે, જેનાથી આપણે આપણા વિડીયોને વાયરલ કરી શકીએ છીએ. ફ્રેમવર્ક છે IUCTC ફ્રેમવર્ક. આઈ એટલે ઇન્સ્પિરેશન. મિત્રો, જ્યારે આપણો કન્ટેન્ટ લોકોને ઇન્સ્પાયર કરે ત્યારે આપણે પ્રમોશન કરવાની જરૂર રહેતી નથી, કેમ કે લોકો ખુદ જ શેર કરે છે અને ઓટોમેટિકલી પ્રમોટ થાય છે. પરંતુ ઇન્સ્પિરેશનલ કન્ટેન્ટ બનાવવો એ થોડું અઘરું કામ છે. આપણે આપણી બ્રાન્ડને રિલેટેડ 200 એવા આઈડિયા લિસ્ટ ડાઉન કરવા જોઈએ, જેનાથી લોકો ઇન્સ્પાયર થશે. જેમ કે Lifebuoy એક આઈડિયા વિચાર્યો કે ખાલી હાથ ધોવાની હેબિટથી લાખો બાળકોની જિંદગી બચાવી શકાય છે. તો આ એક ઇન્સ્પિરેશનલ આઈડિયા છે કે એક સાબુથી આપણે જિંદગી બચાવી શકીએ છીએ. ટ્રાવેલ એજન્સી ટ્રાવેલિંગને એક પોતાની જાતને ખોજવાની રીત તરીકે દેખાડે છે. એક બિરિયાની શોપ એવો વિડીયો બનાવે છે કે 5 ફૂડ યુ મસ્ટ ટ્રાય બિફોર યુ ડાય. આમ મિત્રો, એવી વસ્તુ લોકોને ઇન્સ્પાયર કરે છે અને એ ખુદ જ આપણી એડવર્ટાઇઝમેન્ટ કરે છે. યુ ફોર યુઝફુલ. મિત્રો, જ્યારે આપણો કન્ટેન્ટ વ્યૂઅરને યુઝફુલ લાગે ત્યારે એ લોકો એના ફ્રેન્ડ જોડે શેર કરે છે અને આપણે મફતમાં પ્રમોશન મળી જાય છે. આનું એક્ઝામ્પલ જોઈએ. એક ટ્રાવેલ કંપનીએ વિડીયો બનાવ્યો કે ટ્રેનમાં ટ્રાવેલિંગ ટાઈમે ક્યાં ક્યાં જુગાડ કરી શકાય છે. હવે આ વિડીયોને યુઝરે એટલો પસંદ કર્યો અને એ એમના ફ્રેન્ડ સર્કલમાં શેર કરે, જેથી બીજા લોકોને પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય. એક કોસ્મેટિક કંપનીએ વિડીયો સિરીઝ ચલાવે છે, જેમાં એ 1 મિનિટ બ્યુટી ટિપ્સ આપે છે. આજની બિઝી લાઈફમાં 1 મિનિટમાં જો કોઈ લેડી તૈયાર થઈ જાય તો એના માટે એક બહુ સારી વસ્તુ છે. આમ ગર્લ્સ પોતાના ગ્રુપમાં આ વિડીયો શેર કરવા લાગે છે. આવી રીતે યુઝફુલ કન્ટેન્ટ હંમેશા શેરવર્ધી હોય છે. સી ફોર સેલિબ્રેશન ઓફ લાઈફ. મિત્રો, આપણે આપણા કસ્ટમરની બધી પ્રોબ્લેમ સોલ્વ ન કરી શકીએ, પરંતુ જે પ્રોબ્લેમ સોલ્વ ન કરી શકે એને સેલિબ્રેટ કરવી જોઈએ, જેનાથી કસ્ટમરને એક ટ્રસ્ટ બેસે છે કે કંપનીને આપણી નાનામાં નાની વસ્તુની પણ ચિંતા છે. ચાલો જોઈએ એક ઉદાહરણ સાથે. બધા બોયસ બાઇક ચલાવે છે ત્યારે હેલ્મેટ પહેરવો કમ્પલસરી હોય છે અને આના કારણે એના વાળ બેસી જાય છે. આ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને એક જેલ કંપનીએ એક વિડીયો બનાવ્યો હતો, જેમાં એને એક પ્રોડક્ટ બતાવે છે જે છે હેલ્મેટ. એક યુનિક હેલ્મેટ હોય છે, જેમાં હેલ્મેટ એ વાળને ટચ નથી કરતા. હવે આ પ્રોડક્ટ બનાવવી એ ઇમ્પોસિબલ છે, પરંતુ ખાલી આ પ્રોબ્લેમને હાઇલાઇટ કરવાથી પણ એક યુઝર જોડે કનેક્શન બિલ્ડ થાય છે અને આપણું પ્રમોશન થાય છે. ટી ફોર ટોપિકલ કન્ટેન્ટ. મિત્રો, ટોપિકલ કન્ટેન્ટ એટલે કે જ્યારે કોઈ વસ્તુ કે ન્યૂઝ ટ્રેન્ડિંગમાં હોય અને આપણે એ ન્યૂઝને આપણી બ્રાન્ડ જોડે લિંક કરીને એડવર્ટાઇઝમેન્ટ કરીએ. આનું બેસ્ટ ઉદાહરણ છે પેપ્સી. જ્યારે આઈપીએલની કોઈ મેચમાં એક મોટી ઉંમરના બા મેચ જોતા હતા અને પેપ્સીએ આ કેરેક્ટરની આજુબાજુમાં સ્ટોરી બનાવી અને હર ઘૂંટ મેં સ્વેગ કેમ્પેઇન ચલાવ્યું હતું અને સોશિયલ મીડિયા ઉપર બહુ રિસ્પોન્સ મળ્યો હતો, કેમ કે એને કરંટ ટોપિકને ઉપાડી અને બ્રાન્ડિંગ કર્યું હતું. સી ફોર ચેન્જ ધ વર્લ્ડ. મિત્રો, જ્યારે આપણે એવો કન્ટેન્ટ બનાવી જે દુનિયામાં કંઈક પોઝિટિવ બદલાવ લાવે તો આ વ્યૂઅરને બહુ ગમે છે. વ્યૂઅર પણ આપણા આ બદલાવના અભિયાનમાં જોડાઈ જાય છે અને જાતે જ આપણા કન્ટેન્ટને શેર કરે છે.
આમ મિત્રો આપણે કન્ટેન્ટ બનાવતા પહેલા આ પાંચ ફિલ્ટરને જોવા જરૂરી છે. જો આપણો કન્ટેન્ટ આ પાંચ ફિલ્ટરમાંથી પસાર થઈ જાય છે તો એના વાયરલ થવાના ચાન્સીસ વધારે છે. મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા બિઝનેસ અને મેનેજમેન્ટ રિલેટેડ વિડીયો જોવા માટે. મિત્રો આ વિડીયોને જરૂર શેર કરો જેથી બીજા લોકોને પણ ફાયદો થાય પોતાની બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવા માટે. જય શ્રી કૃષ્ણ.